વડોદરામાં ફ્લડનું રિપોર્ટિંગ કરીને જસ્ટ હું ઓફિસ પહોંચી છું સ્ક્રીન પર વિંડી જોયા પછી એટલું સમજાયું છે કે ખતરો સાવ ટળી ગયો અને આપણે જનજીવન સામાન્ય થઈ જશે એવી અપેક્ષા બહુ વહેલી છે ડૉક્ટર ભરત કાનાબર ભારતીય જનતા પાર્ટીના નેતા છે અમરેલીના એમણે કરેલી એક ટ્વીટના શબ્દો યાદ આવી રહ્યા છે અને બધા દ્રશ્યો જોયા પછી મને એટલું સમજાયું છે કે આ દેશમાં સામાન્ય માણસ જીવતો નથી ખદ બધે છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી એટલી પીડા સાથે કહેવું પડે કે માણસ ખદબદે છે માણસો ખદબદતા જાય છે એ લોકો એટલી અતિશય દારૂણ અવસ્થામાં જીવી રહ્યા છે પૂરના પાણી માંડ ઓસરે ત્રણ દિવસ માટે તમે પાણીની એક એક બુંદ માટે મોહતા જ બની જાઓ અને પછી આવનારા નેતાઓ અને કુદરત સામે તો આપણે લાચાર છીએ એવું કહીને જતા રહે ગઈકાલે મંત્રી પહોંચ્યા હતા એ ટ્રક પર બેસીને પછી એમણે નિરીક્ષણ કર્યું અને પછી નીકળી ગયા આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી જે પ્રભારી મંત્રી છે ત્યાંના એ પહોંચ્યા પત્રકારોને પ્રશ્નોના જવાબમાં એમણે કહ્યું કે કુદરત સામે લાચાર છીએ અને બાકીની બધી વાતોની તપાસ કરાવીશું તપાસ કરાવવામાં બહુ મોડા છીએ ગૃહમંત્રી એટલા માટે આપણે બહુ મોડા છીએ હર્ષભાઈ કેમ કે આ આખી દુનિયાને હવે ખબર છે કે વિશ્વામિત્રી પર એન્ક્રોચમેન્ટ એટલે કે દબાણ થયેલું છે બધાને ખબર છે કે વિશ્વામિત્રીને તમે નાળું બનાવી દીધી છે બધાને ખબર છે કે કાંસો પૂરાઈ ગઈ છે બધાને ખબર છે કે તળાવો પૂરી નાખ્યા છે બધાને ખબર છે કે એના પર મોલ મલ્ટીપ્લેક્સને બધું બાંધી દીધું છે અને બધાને ખબર છે કે આપણે અણઘડ વિકાસ કર્યો છે એ વિકાસ છે એ દેખાય છે આપણને ગમે છે વડોદરાના સામાન્ય નાગરિકો ફરવા જાય છે પણ એ શહેરના પ્રત્યેક નાગરિકની એટલા માટે મને દયા આવે છે કે તમે એવા કેવા નાગરિકો કે જે પોતાના શહેરને પ્રેમ નથી કરતા એ શાસકો એવા કેવા કે જેને પોતાના નગર માટે પ્રેમ નથી અને જો તમને પ્રેમ છે તો તમને પાર્ટીની મર્યાદા અને મારા મોટા નેતાનું અહીંયા ભાગીદારી છે ને અહીંયા જોડાણ છે બાલાજીમાં તો આ છે અને બાકીની બધી આવી રીતે આમ મિલકતો બનેલી છે આ મોટી હોટેલ આના પર બની છે નદીના પટ પર જ્યારે સ્કીમ બને છે તો પાણી તો ત્યાં આવશે એ બહુ સ્વાભાવિક છે આવનારા સમયમાં સિસ્ટમ તમે અહીંયા સ્થિર થયેલી જોઈ રહ્યા છો તમે બે દિવસથી અહીંયા ને અહીંયા જ આ બધું જોઈ રહ્યા છો અને અહીંયા ને અહીંયા જોવાનો મતલબ એ છે કે આ સિસ્ટમ આ જે પવનો છે એનું કેન્દ્ર બિંદુ અહીંયા છે અને લખપતથી માંડીને નીચે નલિયા અહીંયા માંડવી ખૂબ વરસાદ પડ્યો માંડવીમાં એક સાથે વધારે વરસાદ પડ્યો તો આજુબાજુ બધી બાજુ પાણી ભરાયેલા છે સંપર્ક વિહોણા જેવી પરિસ્થિતિ પેદા થઈ દ્વારિકામાં સતત વરસાદ પડી રહ્યો છે જામનગરમાં પડી રહ્યો છે અને હવે સુરેન્દ્રનગર મોરબી વચ્ચેના પટ્ટાનો વારો છે હવે આ હળવદ મોરબીની આજુબાજુ ખૂબ વરસાદ વરસી રહ્યો છે હાલની પરિસ્થિતિની વાત કરી રહી છું હવે આ જે સિસ્ટમ છે ડીપ ડિપ્રેશન એ ડિપ્રેશનમાં ફેરવાઈને વિખેરાઈ જશે એવી આપણી અપેક્ષા હતી પણ આ છેલ્લા ચોવીસ કલાક ઉપરાંતથી અહીંયાને અહીંયા છે સિસ્ટમ આવનારા સમયમાં શું થવાનું છે તો સવારે પાંચ વાગ્યા સુધીમાં પણ એ સિસ્ટમ બહુ જ એટલે અહીંયાથી અહીંયા આવી રહી છે અને અહીંયાથી અહીંયા આવી રહી છે ને જ્યારે દરિયામાં આવે છે ત્યારે સિસ્ટમ હંમેશા બહુ સ્ટ્રોંગ બને છે એની પહેલાં પણ આપણે વાત કરી હતી કે દરિયામાં ઘણા બધા જો એને દરિયાનું થોડું પણ ગરમ તાપમાન મળી જાય દરિયાના પાણીની ઉપરની સપાટીનું સરફેસનું તાપમાન તો એને બહુ જ મોટું બળ મળી જાય છે અને પછી એ વાવાઝોડામાં ફેરવાઈ જાય છે એટલે આ સિસ્ટમની સાથે પણ એ જ થઈ રહ્યું છે કે જેવી એ પાણીના ઉપરના ભાગોમાં જમીન પરથી આવે છે કે તરત એને બળ મળે છે અને એટલે જ આવનારો સમય કચ્છ માટે બહુ જ ભારે છે સંવેદનશીલ છે અને નલિયાની આજુબાજુના વિસ્તારમાં આજે વિન્ડ છે પવન છે અને એ ગસ્ટ વિન્ડ એટલે કે ઝટકાવાળા પવનો કે પવન આવતો હોય ને ઝટકા સાથે જે વચ્ચે વચ્ચે પવનો આવે રોકાઈને એ ગસ્ટ વિન્ડ જ્યારે આવશે ત્યારે નલિયામાં ખબર નહીં ભગવાનને આપણે પ્રાર્થના કરી શકીએ કે બચાવે પણ હાલની પરિસ્થિતિને જોતા આવતીકાલનો દિવસ એ કચ્છ માટે બહુ સારો કે સુખદ દેખાઈ નથી રહ્યો પણ સાંજ પડતા સુધીમાં સિસ્ટમ વિખેર આવવાની એટલે સંભાવનાઓ છે કેમ કે દરિયામાં હોય પવનોનું બળ મળે સિસ્ટમ આગળ વધવા માંડે એટલે પવનનું બળ મળતાં મળતા આ પવનોની અસર રહેશે કેમ કે અહીંયા આંખ છે ને અહીંયા પાંખ છે એટલે પાંખ જ્યાં હોય ત્યાં વધારે વરસાદ આવે અને ત્યાં એની અસર દેખાય એટલે પાંખ જ્યાં સુધી અસર કરે છે ત્યાં સુધી તો અસર કરશે જ નલિયામાં ને ખાવડામાં ને દ્વારકાને જામનગર ને બધે જ એટલે આ જેટલા પવનો અહીંથી આમ જઈ રહ્યા છે ફરી ફરીને અસર કરશે પણ શુક્રવારે સાંજ સુધીમાં આપણા પરથી આ સંકટ હટી જાય ધીરે ધીરે આગળ વધી જાય એવી સંભાવનાઓ છે અને શુક્રવારે રાત સુધીમાં પવનોની અસરની વચ્ચે પણ એ સિસ્ટમ દરિયામાં જાય છે અને પછી દરિયામાં જયા ગયા પછી એ સાયક્લોન બની જશે એ સાયક્લોન બિપર જેટલું તીવ્ર નહીં હોય નબળું તો નબળું પણ એ વાવાઝોડું બનશે અને એ વાવાઝોડું દરિયામાં આગળ વધશે દરિયામાં જ્યારે જ્યારે આ સિસ્ટમ હોય ત્યારે અસર થાય પાકિસ્તાન પર એની અસર થવાની છે મોટા ભાગે અને પછી દરેક વખતે એ આગળ વધતા વધતા લગભગ મસ્કતોમાન બાજુ જાય એવી સંભાવનાઓ છે એટલે આવનારા સમયમાં એ સિસ્ટમ એનો રૂટ કયો રાખે છે એટલે અત્યારે તો ચાભાર પોર્ટ બાજુ જતા દેખાઈ રહ્યું છે ચાભાર પોર્ટ એ ટકરાય છે કે પછી ફરીને એટલે ફરીને અહીંયા આવે છે પણ ટૂંકમાં વાવાઝોડું બની જાય છે આ સિસ્ટમ એટલે આપણે એ રીતે નસીબદાર છીએ કે આપણે ગુજરાતમાં હતું ત્યારે અહીંયા દરિયાના કિનારે થઈને આમથી સિસ્ટમ નથી પ્રવેશી વાવાઝોડું નથી ટકરાયું ડિપ્રેશન હતું અને પછી ડીપ ડિપ્રેશન બન્યું અને રીતે ધીરે ધીરે આગળ વધ્યું પણ આવનારો દિવસ એટલે કે આવતીકાલનો દિવસ ખાસ કરીને એ કચ્છ માટે વધારે કસોટી પરીક્ષા લઈને આવવાનો છે એ સિવાય ઉત્તર ગુજરાતમાં પણ આવતીકાલે વરસાદની સંભાવનાઓ છે જોકે ઉત્તર ગુજરાતમાં બહુ વરસાદ પડ્યો પણ નથી અને એટલે લોકો અપેક્ષા પણ કરી રહ્યા છે વડોદરાની શું પરિસ્થિતિ છે મોટાભાગે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી હળવદવાળો જે પટ્ટો છે અને કચ્છ આ સૌથી વધારે પ્રભાવિત છે અને બાકી અહીંયા વડોદરા સૌથી વધારે પ્રભાવિત છે વડોદરામાં શું થયું જ્યારે વરસાદ ચાલુ હતો ત્યારે વડોદરામાં ફ્લડ નથી આવ્યું વરસાદ રોકાયો પણ ઉપરવાસનો અને બધો વરસાદ હતો એટલે જેમ ગયા વર્ષે ભરૂચમાં ફ્લડ મેનેજમેન્ટ બરાબર ન થઈ શક્યું એવો આરોપ સરકાર પર લાગ્યો આ વખતે તો સવાલ આરોપનો છે જ નહીં બાર ઇંચ વરસાદ છે ઓગણીસમાં અઢાર ઇંચ વરસાદ હતો બે હજાર પાંચમાં તો અતિશય વધારે હતો અને પ્રતાપપુરાનો પાળો તૂટ્યો હતો એ બધી પરિસ્થિતિ જે બે હજાર પાંચમાં ખરાબ ભેગી થઈ એક સાથે પાળો તૂટે આવે એ જે પેદા થઈ પરિસ્થિતિ એના પછી પણ એ વખતે બે હજાર પાંચમાં પણ જે અકોટાની આજુબાજુના વિસ્તારોમાં પાણી નહોતું પહોંચ્યું એવા માણસોએ એમની જિંદગીમાં પહેલી વાર અકોટાના પોષ એકદમ બંગલા કરોડોના બંગલા છે ત્યાં પાણીથી ભરાયેલા પહેલા માળ જોયા એમણે શું કામ ના વરસાદ પડ્યો છે ના એવી કોઈ પરિસ્થિતિ છે તો અગેન વિશ્વામિત્રી એકસો પાંત્રીસ કિલોમીટરની માત્ર એ નદી છે પાવાગઢની પહાડીઓમાંથી નીકળે છે અને અહીંયા સાગરમાં ભળી જાય છે અને સાગરમાં ભળતી વખતે વડોદરા જેવા શહેરમાં જાય છે આ એવું નગર છે કે ગાંધીનગરના માણસામાં અમારે અમે ખેડૂત કાકાની પાસે જઈએ છીએ અને એમની પાસે જઈએ તો એ પોતાના ગામના આમ ગર્વથી કે તમને ખબર અમારું ગામ આ ટાંકોના રસ્તા નગરનું બધું ગટર વ્યવસ્થા બધું જબરદસ્ત કેમ છે કેમ કે અમારે ત્યાં ગાયકવાડી રાજ હતું અમરેલીના માણસો આજે પણ એમને ત્યાં સારી શિક્ષાનું ગૌરવ લે ને એવું કહે કે અમારે ત્યાં ગાયકવાડી રાજ હતું ને એટલે અમારું જબરદસ્ત છે બધું એ ગાયકવાડી શાસન એટલું અદ્ભુત અને પ્રભાવશાળી હતું કે ત્યાં અનેક તળાવો હતા એકસો બત્રીસ જેટલા જે તે સમયે એના પછી જે વધ્યા એ પણ ટૂંકમાં ઇન્ટરલિંક થયેલા તળાવો હતા એટલે સમા તળાવમાં પાણી આવે ગુરુત્વાકર્ષણથી એ પાણી આગળ જાય એના પછી સુરસાગરમાં જાય ને એ રીતે એક પછી એક તળાવો છે દરિયા સુધી પાણીને પહોંચાડે અને બધું પાણી એનું બહુ જ વિશ્વામિત્રી પર ન પડે મોટી અને લાંબી પોળી કાંસ હતી કાંસનો મતલબ કે એવી નહેર જેવી વ્યવસ્થા કે જ્યાંથી ફ્લડનું પાણી જાય એટલે ટૂંકમાં ગાયકવાડી શાસનમાં તો અદ્ભુત વ્યવસ્થા કરી હતી ફ્લડ મેનેજમેન્ટની એટલે આજવા સરોવર બનવાની વાત હોય કે પ્રતાપપુરા બનવાની વાત હોય રાજાઓએ જ્યારે જે તે સમયે બધું બનાવ્યું ત્યારે ખૂબ વિચારીને આયોજન કરેલું હતું એટલા દૂરનું વિચારીને આયોજન કર્યું હતું કે અતિશય ખરાબ વરસાદ પડ્યો અતિવૃષ્ટિ થઈ એક સાથે પાણી આવ્યું અને તોય વડોદરા એ સમયે ડૂબ્યું નહીં એનું કારણ મેનેજમેન્ટ હતું અત્યારે શું છે તમે નદીના પટમાં જ્યારે કોઈના ઘર કે બંગલા બાંધી રહ્યા છો તો નક્કી છે કે ડૂબવાના છે ઉદાહરણ મારે સિદ્ધાર્થ બંગલોનું આપવું છે તમે વડોદરામાં એન્ટર થાવ છો એટલે સમા વિસ્તારમાં એ આવે છે સિદ્ધાર્થ બંગલો છેલ્લા વીસેક વર્ષથી બે હજાર ચારથી થી ચોવીસ સુધીની આ સમસ્યા છે હવે જયારે નેતાઓ ત્યાં જાય સિદ્ધાર્થ બંગલોમાં સિદ્ધાર્થ બંગલોના લોકો હવે કોઈની સાથે વાત કરવા તૈયાર નથી હોતા એ મીડિયા સાથે પણ મિસબિહેવ કરે છે એ નેતાઓની સાથે પણ ખોટું વર્તન કરે છે પણ અત્યારે એમની માનસિક પરિસ્થિતિ એવું એવું હશે કરીને આપણે એમની એમના ભૂલીને એમના પ્રશ્નની વાત કરીએ તો એમનું વર્તન કોઈ પણ સંજોગોમાં એ બાલકૃષ્ણ શુક્લ સાથે હોય કે મીડિયા સાથેનું વર્તન હોય કોઈ પણ સંજોગોમાં એ વર્તનને જસ્ટિફાય કરી શકાય એમ નથી તમે નેતાઓને કે મીડિયાને કોઈને પણ જયારે મારવાની વાત કરો છો ત્યારે તમારી પાસે એ વાતનો જવાબ નથી કે તમે હમણાં જ વોટ આપ્યો છે એટલે મેં તો જેને પૂછ્યું કે વોર્ડમાં અને બાકી વિસ્તારમાંથી વોટ કોને મળે છે તો બધાએ કહ્યું ભારતીય જનતા પાર્ટીને મળે છે તમને વોટ આપતી વખતે તો યાદ નથી આવતું ત્યારે તો તમારો બધો ગુસ્સો ભૂલી જવાય છે તો એ બધી સમસ્યાઓ અલગ છે એમની પ્રશ્ન શું છે તો જ્યાં વિશ્વામિત્રી નદીનો તટ છે ઊંડાણવાળો વિસ્તાર છે ત્યાં જ બંગલો બાંધેલા છે હવે નેતાઓ એમને જઈને પ્રશ્ન કરે છે કે તમને ખાડામાં ઘર લેતા પહેલા વિચાર ન આવ્યો પ્રશ્ન એ હોવો જોઈએ કે ખાડામાં ઘર બનાવવાની બંગલો બાંધવાની પરવાનગી આપી કેવી રીતે બિલ્ડરને એ વિશ્વામિત્રીનો પટ છે એ જમીન તરીકે મળ્યો અને કેવી રીતે બિલ્ડરે ત્યાં બાંધકામ કર્યું કેવી રીતે એને એનઓસી મળી બીયુ પરમિશન મળ્યું અને લોકો ત્યાં રહેવા ગયા અને હવે આ ત્રીજી વાર એ લોકો બધું જ બરબાદ થયું છે એટલે એક એક ઘરમાં વીસ વીસ લાખ રૂપિયાનું નુકસાન છે અને એ વીસ લાખ રૂપિયા તો ખાલી હું ઘરનું જ નુકસાન કરી રહી છું કેટલાય માણસ એવા છે કે જેની ગાડીઓ ઊંધી વળી ગઈ છે સાવ ખરાબ હાલતમાં છે હવે જે નુકસાન થવાનું છે એ અલગ માનસિક યાત્રામાંથી જે એ પસાર થવાના છે એ અલગ પીવાના પાણી માટે ટળવળ્યા એ અલગ નવ દિવસની ને નવ મહિનાની છોકરીઓ હોય ત્યાં દૂધની થેલી ન પહોંચે માં જમી ન શકે કે જેથી એને ધાવણ આવે અને પોતાના બાળકને ધવડાવી શકે એવી પરિસ્થિતિ જોઈ આ બધાનું શું ખાલી સમ સિદ્ધાર્થ બંગલોઝ તો વારંવાર ચર્ચામાં આવે છે કેમ કે રસ્તા પર છે હાઈવેઝ પર છે સમા વિસ્તારમાં અભિલાષા કેનાલ પાસેના અનેક અપાર્ટમેન્ટના દ્રશ્યો જોયા ચાળીસ ચાળીસ વર્ષથી સમસ્યાઓ છે અને ભૂખી નદીનું પાણી એટલે વડોદરામાં જ્યારે બધે ફ્લડ આવ્યું ત્યારે એ વિસ્તારોમાં પાણી નહોતું ને જેવું પેલું ભૂખી ત્યાં કાસ જ નથી રહેવા દીધી ત્યાંનું પાણી આવ્યું ને સમા વિસ્તાર આખો ડૂબી ગયો અકોટા ડૂબી ગયું છાણી સુધી એટલે એવા એવા વિસ્તારોમાં પાણી ભરાયું કે જ્યાં કોઈએ કલ્પના જ નહોતી કરી એટલે કાલા ઘોડા જે સર્કલ છે આખું ડૂબેલું હતું કોઈકના ક્રોમાના શોરૂમ છે જેની અંદર એટલી બધી ઇલેક્ટ્રોનિક્સની આઇટમ છે એટલા મોંઘા એસી ટીવી ફ્રીજ કોઈના શોરૂમ છે કપડાના કોઈની રેસ્ટોરન્ટ છે નીચે બેઝમેન્ટમાં જેટલી દુકાનો ચાલી છે આખા અકોટા વિસ્તારમાં હું ફરી જ્યાં મુખ્ય ઓફિસ આવેલી છે જ્યાં કલેક્ટર કલેક્ટર ઓફિસ જ ડૂબી ગઈ હતી બાકી બધું જવા દો કલેક્ટર ઓફિસ ડૂબી ગઈ હોસ્પિટલો ડૂબી ગઈ હોસ્પિટલના પહેલાં માણસ સુધી પાણી ઉતરી ન શક્યા આજે ફૂડ પેકેટ્સ પહોંચાડવા પડ્યા હોસ્પિટલનો સ્ટાફ જે ક્વાર્ટર્સમાં રહે છે એ ક્વાર્ટરમાં ત્રણ દિવસ સુધી પાણી આપવા કોઈ ન ગયું એ લોકો થાકી ગયા મદદ માટે ફોન કરી કરીને બોટ ત્યાંથી પસાર થાય પાણી ન પહોંચ્યું એટલે જો તમે એવા દાવા કરતા હોવ કે અમે બહુ જ કામ કર્યું છે ને બધી બોટો ફેરવી છે ને પાણી એ નથી પહોંચાડ્યું આટલું મેનેજમેન્ટ વડોદરામાં ક્યારેય નહોતું બે હજાર ઓગણીસનું પૂર પણ જોયેલું છે એ પૂરમાં હાલત દયનીય હતી પણ પાણી પહોંચતું હતું લોકો ભૂખ્યા તરસ્યા નહોતા સાવ આ વખતે તો ભૂખ તરસને બધું જ એમણે એક સાથે જોઈ લીધું અને એ વખતે આ વખતના પૂરમાં સૌથી ખરાબ હાલત મિડલ ક્લાસ અપર મિડલ ક્લાસની થઈ કેમ કે એને આપ એને આપવા માટે ખીચડી જાય તો એ લોકો લે નહીં સ્વીકારે નહીં બીજું કે એ લોકોએ કોઈને જવાબ પણ ન દીધા એટલે એટલું બધું મિસબિહેવ કર્યું એટલે આ જે સમય હતો એ વખતે મદદ માટે પહોંચતા એ સામાજિક કાર્યકર્તાઓ હોય કે બાકીના બધા માણસો એમને એમણે સાંભળવા જોઈતા હતા પણ ખેર એમણે ન સાંભળ્યા એમનો આક્રોશ હતો એમનું એવું કેવું હતું કે હવે અમે બહાર જઈ શકીએ છીએ ત્યારે તમે અમને શું કામ મદદ માટે આવો છો પ્રશ્ન એ હતો કે ત્રણ દિવસ સુધી તો પાણી એટલું હતું કે તમે જઈ શકો એમ જ નહોતા અને જ્યારે તમે અંદર જઈ નથી શકતા સોસાયટી ખાલી કરવા માટે ગયા તો સોસાયટી કોઈએ ખાલી ન કરી સ્લમ વિસ્તારના માણસોને તો એકવાર કહ્યું ને તરત બધાએ પોતાના ઘર ખાલી કરી દીધા અને જ્યાં જવાનું કહ્યું ત્યાં જ નીકળી ગયા જે લોકો બંગ્લોઝમાં રહે છે એને પ્રશાસને કહ્યું કે અમે તમારા માટે હોટેલની વ્યવસ્થા કરીએ છીએ જો તમને એવું લાગતું હોય કે અમે ક્યાં સ્કૂલમાં રહેવા જઈએ એવા બધા માણસોની જોડે પણ એ કોઈએ ખાલી ન કર્યા ઘર છતાંય કમનસીબી આપણી એ છે કે વડોદરામાં અત્યાર સુધીમાં અધિકારીક રીતે બારની આસપાસનો મૃત્યુઆંક ખાલી વડોદરામાં નોંધાયો છે એ સિવાય આખા રાજ્યમાં મને એવું લાગે છે કે અધિકારીક આંકડો આવશે ત્યાં સુધીમાં આપણે પચાસને પાર થઈ જઈશું સંભવતઃ એટલે પચાસ માણસો આપણે ત્યાં આ રીતે મૃત્યુ પામે એવા વરસાદની આગાહીમાં એટલે હું આજે ગૃહ રાજ્યમંત્રીની પત્રકાર પરિષદને પણ સાંભળી રહી હતી એ આવવાના હતા એની પહેલાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં પત્રકારોને એમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો મેં પૂછ્યું કારણ શું તો કે પ્રશ્નો બહુ કરે છે પત્રકારો પ્રશ્નો નહીં કરે તો કોણ કરશે એ વાતનો કોઈની પાસે જવાબ નથી પ્રશ્નો કેવા હતા તો કે કે બોટ હતી વીસ બોટ હતી કોર્પોરેશન અધિકારી ખરીદીને હતા એટલે બે દિવસ સુધી બોટ નથી બોટ નથી એમ કરીને મદદ ન પહોંચાડી આજે સવારે સામાજિક કાર્યકર્તાઓ ત્યાં ગયા ને એમણે જોયું હતું કે વીસ બોટ પડેલી છે જૂની ખરીદેલી લાખો કરોડો રૂપિયાની વાપરી જ નહીં કોર્પોરેશનની આદત નહોતી એટલું બધું મિસમેનેજમેન્ટ છે કે આટલું ખરાબ કોઈ જગ્યાએ ન હોઈ શકે વિશ્વામિત્રી નો એક પ્રોજેક્ટની પ્રસ્તાવના ચાલી રહી હતી રાજ્ય સરકારના ખૂબ મોટા અધિકારી કે જે જે તે સમયે મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી ત્યારે પણ એના પછી આનંદીબહેનના સમયમાં પણ એમણે સલાહકાર તરીકે ખૂબ કામ કર્યું એમણે તો ઓન પેપર રિટર્નમાં આપ્યું હતું કે વિશ્વામિત્રી પરના દબાણો હટાવો અને દબાણોમાં ચર્ચા ખાલી પેલો બાલાજીનો મોલ આવે છે એ સિવાયના ઘણા બધા દબાણો છે ત્યાં ખૂબ મોટા મીડિયા હાઉસની ના બિલ્ડિંગ્સ ઊભા છે ત્યાં બહુ જ મોટી હોટલ્સ બનેલી છે નદીના પટની આજુબાજુના મોટા ભાગના જેટલા પણ બિલ્ડિંગ્સ છે બધા ગેરકાયદેસર રીતે બનેલા છે કેવી રીતે બન્યા કેવી રીતે એ લોકોને પરવાનગીઓ મળતી ગઈ શું નેતાઓની સાંડગાંઠ નહીં હોય એ કેવા નેતાઓ કે જેને પોતાના નગરના ઇતિહાસ માટે ગૌરવ નથી થતું એ કેવા માણસો કે જેને એવો વિચાર જ નથી આવતો કે આ શહેરની એમણે પથારી ફેરવી નાખી છે વડોદરા પર તરસ આવે છે એક એવા નગર પર કે જેના પર આપણને ગૌરવ લેતા લેતા આપણે રોકાવા જ ન જોઈએ એવા નગર પર આપણને તરસ આવવા માંડે ત્યારે સમજવાનું કે કશું ત્યાં ઠીક નથી ત્યાં સારું નથી થઈ રહ્યું છે પણ થઈ રહ્યું છે બહુ દુર્ભાગ્યપૂર્ણ છે આ કુદરતી આપદા કેવી રીતે માનવી વરસાદ નથી પડ્યો એટલો ઉપરવાસમાંથી આવેલા પાણીનું મેનેજમેન્ટ તમે નથી કરી શક્યા ડર સૌથી મોટો એ સતાવે છે કે આજવાને એકદમ ટચો ટચ અત્યારે આમ રાખ્યો છે સાચવીને વર્ષોથી એ જેટલા ડેમો છે પ્રતાપપુરા અને બાકી બધું ના એનું સમારકામ થયું ના નવી કોઈ વ્યવસ્થાઓ બની એટલે છેલ્લે ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં જે થયું એ થયું એના પછી કોઈ નવો એક રૂપિયો વિશ્વામિત્રીના મેનેજમેન્ટના નામે વાપર્યો નથી ના બે હજાર પાંચના ફ્લડ પછી વાપર્યો ના ઓગણીસના ફ્લડ પછી વાપર્યો વાતો તો બહુ મોટી મોટી કરી એટલે ઓગણીસના ફ્લડ પછી પેલી સ્લમ જે ઝૂંપડીઓ હતી થોડી એ હટાવી દીધી પણ પેલી આખી ઇમારતો પેલી બનાવી છે એમના બાપાએ કેને હટકે કે કોણ હટાવશે કોઈ જવાબ નથી અને માણસો પણ ગજબ હાલતમાં જીવી રહ્યા છે પટ્ટી ઉખડે છે ટેમ્પરરી આક્રોશ આવે છે ગુસ્સામાં બધો બડબડાટ કરે છે પાછા જઈને સુઈ જાય છે મગર સુઈ જાય ને જેમ વિશ્વામિત્રીમાં એટલા કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા છે વિશ્વામિત્રી પાસે છેક સુધી એસટીપી નહોતા વડોદરા પાસે ગટરનું પાણી જાય બારમાસી નદી નથી રહી ગટર ત્યાં વહેતી હોય છે નાળું બનાવી દીધું એ નદીને આપણે એક પછી એક નદીઓને મારી નાખી નાળા બનાવી દીધા એની જગ્યા પચાવી પાડી પાણી જવાનો રસ્તો ન રાખ્યો ને પાણી આપણા ઘરમાં ઘૂસે એટલે આપણે પછી કહીએ કે પાણી આવ્યું વાળા ઘરમાં કેમ ન આવે ક્યાં જશે એ પાણી જે આવી રહ્યું છે એ કોઈની પાસે જવાબ નથી એટલે ધમધમતું આ શહેર વડોદરા અને એની બરબાદ થયેલી પરિસ્થિતિ અને ઉપરથી તોળાઈ રહેલું સંકટ ખબર નથી કે કુદરત શું પરીક્ષા કરવા બેઠી છે નદી કોઈ દિવસ મારતી નથી એ વિનાશ નથી વેરતી તમે એનો એટલી હદે વિનાશ કરી દો છો કે એની પાસે કોઈ બીજો રસ્તો નથી રહેતો ત્યારે આ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ સર્જાતી હોય છે એવા અનેક માણસો છે જેનું બધું બરબાદ થયું છે એક જગદીશભાઈ છે તેર હજાર એમનો પગાર અકાઉન્ટન્ટની નોકરી કરે ટેલી કરે એક ઓફિસમાં રહીને હપ્તે હપ્તેથી એમણે ફ્રીજ ખરીદ્યું હજી હમણાં જ એક કોશિશ કરી છે કે એમણે એક સારું ફ્રીજ લીધું અને ઈએમઆઈ પર લીધું એક સાથે માણસ બધું વસાવી લે છે ઈએમઆઈના એમઆઈના આશરે વસાવી લે છે હવે હમણાં જ ત્રણ મહિના પહેલાં એ મૂળ ડીસાના છે એમણે એ વડોદરામાં વસ્યા એમણે ફ્રીજ વસાવ્યું અને હવે ને બાકીનું બધું વહી ગયું હપ્તા માથેના માથે છે અનેક માણસો એવા છે કે જેણે હપ્તે ટીવી લીધું છે જેણે હપ્તા પર બાઇક છોડાવી છે જેણે હપ્તા પર ગાડી લીધી છે એટલે એક હું ઘરમાં ગઈ હતી એસએસજી હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટરમાં હું ત્યાં પહોંચીને જ વખતે આવ્યા હતા ચાર દિવસ અને એમણે એમનું ઘર ખોલ્યું અતિશય દુર્ગંધ ચારેય બાજુ પાણી પાણી દરવાજા ન ખુલે નીચે કીચડ એમના પત્ની તો પોતે પ્રેગ્નન્ટ છે એટલે ગામડે છે એ એકલા ત્યાં રહે છે એમની અલ્ટો ગાડી છે એ પણ પાણીમાં આખી ડૂબી ગઈ એમની બાઇક ડૂબી ગઈ હવે આ માણસોને મેં જ્યારે એમને પૂછ્યું કે શું કરશો એમને અંદરથી બહુ જ રડવું આવતું હતું એ એમણે હસતા હસતા મને કહ્યું કે શું કરવાનું નસીબ બસ એ નસીબનો જવાબ નથી કોઈનું એ નસીબ આવવું તો ઈશ્વર તો લખતો નથી આવી પરિસ્થિતિ પેદા થઈ એના માટે બહુ જ બધા માણસો જવાબદાર છે વડોદરાના પૂરમાં મેં જોઈ છે એ પીડા એ પ્રશ્નો જેના ભાગમાં હોવા જોઈએ બધા જ પૂછ્યા પણ છતાંય સત્તાધીશો જે કરે છે એ બધા કરીને જતા રહે છે ભારતીય જનતા પાર્ટીની એક પેટર્ન રહી છે એક માણસ એક કમ્ફર્ટ ઝોનમાં આવે એ કરપ્શન કરે પછી એને બદલી કાઢવાનો બીજો ચહેરો મૂકી દેવાનો ત્રીજો મૂકી દેવાનો ચોથો મૂકી દેવાનો ચહેરાઓ બદલ્યા કરવાના એટલે તમારી વ્યવસ્થા એમને એમ ચાલ્યા કરે અને તમે નવા ચહેરાને શું પૂછો જઈને એ તો એમને તો ખબર જ નથી હોતી એને ખબર પડે કંઈક ને એ બધું પોતાનું કોઈ વ્યવસ્થા એની પહેલાં બીજું કોઈ આવી જાય અધિકારીઓની જે સેટિંગ ને એમની જે ગોઠવણ છે એ બદલાતી નથી અને અધિકારીઓ કશું ખોટું કરે તો એ અસવારની ભૂલ છે એને ઘોડા પર કંટ્રોલ કરતા નથી આવડતો અને એટલે જ જો ગુજરાત સરકારને એવું લાગતું હોય કે આ કુદરતી આપદા છે તો સરકાર ખાંડ ખાવ છો તમે વડોદરામાં જઈને જુઓ તમને સમજાઈ જશે આંકડા જુઓ પરિસ્થિતિ જાઓ ગ્રાઉન્ડ પર જાઓ ખબર પડી જશે બહુ વધારે મહેનતની જરૂર જ નથી એક દિવસ આંટો મારો બધા વિસ્તારોમાં તો તમને જાતે અહેસાસ થશે કે આટલા વરસાદમાં ક્યારેય ન આવ્યું હોય એવું પૂર કેમ આવ્યું ફ્લડ મેનેજમેન્ટ ન કર્યું સમયાંતરે જે રીતે પાણી છોડવું જોઈએ એ રીતે ન છોડાયું ને પછી એક સાથે ચારેય બાજુથી છોડો તો ક્યાં જશે એ માણસો જામનગરમાં પણ મુખ્યમંત્રી ગયા હતા સાંસદ પૂનમ મેડમ હતા એમણે હવાઈ નિરીક્ષણ પણ કર્યું છે દ્વારિકામાં ખંભાળિયામાં પરિસ્થિતિ ખૂબ ખરાબ આવી છે કેમ કે ત્યાં ખૂબ વધારે વરસાદ વરસ્યો છે કચ્છમાં એ પરિસ્થિતિ છે મોરબીના ગામડામાં એ પરિસ્થિતિ છે કચ્છમાં પ્રભારી મંત્રી અત્યારે જે મોરબીમાં હતા અને હવે ત્યાં પહોંચ્યા છે પ્રફુલભાઈ પાંશે એમણે પણ મીટિંગ કરી હતી એમણે પણ અધિકારીઓને તાત્કાલિક રસ્તા ખોલી દેવા માટે વીજ પુરવઠો યંત્રવત કરવા માટે સૂચના આપી છે પણ કચ્છ પરથી સંકટ હજી ટળ્યું નથી આવનારો સમય વધારે કપરો છે આ કપરા સમયમાં વડોદરાવાસીઓ જલ્દીથી એમાંથી બહાર આવે બાકીના બધા નગરો એમાંથી બહાર આવે અને આ પૂરની પીડા સૌથી વધારે જેના ભાગે આવે છે એ ખેડૂતોના ભાગે આવે છે અને એ ખેડૂતોને આપણે હંમેશા પીડામાં જોઈએ છીએ એટલે એની પીડા આપણને જલ્દી દેખાતી નથી પણ સૌથી વધારે નુકસાન એ ખેડૂતોને થઈ રહ્યું છે જેના ખેતરોના ખેતરો પાણીમાં પાણી પાણીમાં ગરકાવ થયા છે એ પાણી ક્યારે નીકળશે એ પણ ખબર નથી એ પાણી બહાર કાઢવું એક હાલ સરકારની પ્રાથમિકતા જ નથી કેમકે માણસોને બચાવવાના કામ ચાલુ છે અને છતાંય હું જ્યારે એ વિસ્તારોમાં ફરી રહી હતી ત્યારે વડોદરામાં એ ચાર કલાક ફરતા ફરતા ત્રણ ડેડ બોડી વિશે મેં જાણ્યું એ વખતે કે જસ્ટ હું નીકળી અને ત્યાંથી ડેડ બોડી મળી હોય મૃતદેહો મળ્યા હોય માણસના એવી પરિસ્થિતિ છે હજી તો પાણી પૂરા ઓસર્યા નથી આ પાણી ઓસરે એના પછી રોગચાળાને કંટ્રોલ કેવી રીતે કરવાનો લોકોના ગંદા ઘર છે સાફ કેવી રીતે થશે ગંદકી કોણ કેવી રીતે લઈ જશે ખબર નથી શક્ય એટલા માણસો દૂધ આપી રહ્યા છે પાણી આપી રહ્યા છે સંસ્થાઓ મદદ કરી રહી છે પણ એ મદદથી ઉપર એમને જ્યારે હૂંફની જરૂર હતી ત્યારે એ નથી મળી નિષ્ફળ ગયું છે વડોદરાનું કોર્પોરેશન સાવે સાવ ખાડે ગયું છે ત્યાંનું તંત્ર સાવે સાવ મતિભ્રષ્ટ થઈ ગઈ છે ત્યાંના સત્તાધીશોની અને ગુજરાત સરકારનું જે નિયંત્રણ હોવું જોઈએ એમના કહેવાથી ત્યાં જે એક્શન લેવાવા જોઈએ નથી લેવાઈ રહ્યા મુખ્યમંત્રીનું પણ ત્યાં કોઈ ગાંઠી નથી રહ્યું એટલું સમજાઈ ગયું કેમ કે દાદા તો કંઈ કંઈને થાક્યા નીચે કોઈ પ્રકારનું ઇમ્પ્લિમેન્ટેશન વડોદરામાં દેખાતું નથી અને એટલે જ્યાં સુધી એ ઇમ્પ્લિમેન્ટેશન નહીં આવે ત્યાં સુધી જનતા કોઈ જવાબ આપશે એની પ્રતીક્ષા સિવાય બીજું કશું વડોદરાના ભાગે છે નહીં મેં જે રિપોર્ટિંગ કર્યું મેં મારી આંખે જે જોયું એ બધા ચિતાર તમને એકદમ સંક્ષિપ્તમાં બતાવવા છે એ વાતચીતોના અંશો મુદ્દાઓને સમજવાની કોશિશ કરી એટલે રાજનેતાઓની જે પ્રતિક્રિયા આવી છે એના સિવાય મેં જે જોયું પૂર અને મેં જે રીતે જીવાતની જેમ ખદબત્તા માણસોને જોયા અને અતિશય ખરાબ થતી એમની જિંદગી જોઈ એ તમે પણ જુઓ ખાવાનું પાણી જતું રહ્યું બધું જ પાણી ગયું છે બધામાં જ પાણી છે એમ તિજોરીમાં બી પાણી અને આખી વાસ આવી ગઈ છે બધી સ્મેલ આ તો એમે થોડું વાઈપર થોડું સાફ કર્યું છે બાકી અંદર વોમિટ થાય એવું હતું અમાર ઘરમાં કાલે બોટ આવી અને બહાર થી જતા રહે આ વિડીયો ઉતારીને કે બે પાણીના જગ પહોંચાડ્યા છે અને નાસ્તો પહોંચાડ્યો છે એવું બધું પાંચ ફૂટ સુધી પાણી ગયું ઘરમાં પાંચ ફૂટ સુધી પાણી હતું ઘર વખરી બધી ડૂબી ગઈ

કેવી રીતે બધું આને આમાંથી બહાર કેવી રીતે આવશે આ તો ચાલો ધીમે ધીમે કરીશું બીજું તો શું તમારી ગાડી પણ ડૂબી ગઈ છે હા પેલી આલ્ટો છે મારી કાર છે એ ડૂબી ગઈ છે બાઈક ને તો બાઈક આલ્ટો આ બધું આમ અચાનક ઉપરથી તો આવી નહી હોય બહુ મહેનત કરીને વસાવેલું છે હા નોકરી કરીને નસીબ કરીશું એનો કોઈ રિઝલ્ટ 20 વર્ષ થઈ

ખાવા પીવાનું બધું જ ગયું છે મતલબ અનાજ પાણી મસાલા હાથે બધું આ પહેરવાના કપડાં છે કે બધું જ ટોટલી લોસ છે એવું છે અંદાજ લગાવી શકો કે આ લોકો કઈ પરિસ્થિતિમાં જીવ્યા હશે આ બે દિવસ એમના માટે કેટલા કપડાં રહ્યા હશે અને હજી એમનો જે મૂળ સંઘર્ષ છે તો હવે શરૂ થવાનો છે ગવર્મેન્ટ જોડે લડી રહ્યા છે પણ ગવર્મેન્ટ એના વિશે કઈ જ નથી કરી રહી બે હજાર અમારે ચૌદ માં બી આ જ હાલત હતી બે હજાર ઓગણીસ માં બી હાલત હતી અમે બે હજાર સોળ થી લડી રહ્યા છીએ આખી સોસાયટી વાળા પણ ગવર્મેન્ટ કઈ કરી નથી બીજું ચાર ત્રણ વખત લડાયું તો બીજા એટલા જ અમારા પૈસામાં ડૂબી ગયા જયારે બી નવું બધું રિનોવેટ થઈ જાય છે આ બે જ મહિના થયા છે મેં પૂરું ફર્નિચર કરાવ્યું એટલે અનેક રસ્તાઓ પર ભારે પાણી ભરાઈ ચુક્યું છે આ જ પરિસ્થિતિમાં વડોદરા અને વડોદરાના નાગરિકો આ ભારે વરસાદનો સામનો કર્યો અને ડેમ ની અંદર જે પ્રકારે પાણી ભરાવાના કારણે ડેમમાંથી બી પાણી છોડવું પડ્યું સાથે સાથે ભારે વરસાદ બી ચાલુ હતો આ બધા જ કારણોને લઈને વડોદરાના લોકોએ છેલ્લા બે ત્રણ દિવસ સામનો ગંભીરતા પૂર્વક હું ખાસ કરીને જે પરિસ્થિતિઓ જે વિઝ્યુઅલ અને જે પ્રકારની માહિતી મળી એ પ્રકારે આજવા ડેમ અને કાલાગુડા એટલે બધી બાજુથી જે પાણીના ફ્લો કારણે વડોદરા શહેરના વિસ્તારોમાં પાણી બી ભરાયું અને આ પાણી ભરાવાના કારણે લોકોએ અનેક મુશ્કેલીઓનો સામનો બી કર્યો પરંતુ વડોદરાના સૌ નાગરિકોને આભાર માનવા માગું છું વડોદરા શહેર અને જિલ્લા તંત્ર જોડે મળીને વડોદરાના નાગરિકોએ ખભે ખભા મિલાવીને લોકોને મદદ પહોંચાડવા માટે પ્રયત્ન કર્યા છે કાલે ઋષિકેશભાઈ પટેલ અમારા સિનિયર કેબિનેટ મંત્રી છે અને અમારા સાથી મંત્રી જગદીશભાઈ વડોદરાની મુલાકાતે હતા વડોદરાની મુલાકાત દરમિયાન જે લોકોનું નુકસાન થયું છે કયા પ્રકારે કામગીરીને આગળ વધારાય તે માટે બી ખાસ એમના ઇનપુટ્સ આજે શ્રીને મળીને બી એમને વડોદરાની સંપૂર્ણ માહિતી આપી છે આ બધી જ વ્યવસ્થાઓ માટે અલગ અલગ ટીમો બીજી બી હમણાં જ ફોનના માધ્યમથી સૂચના આપીને વડોદરાના નગરજનોને મદદ માટે અને સફાઈ માટે તાત્કાલિક મંગાવવામાં આવી છે મોડી રાત સુધી આજે આ ટીમો અહિયાં આવી જાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો અમારા ફેસબુક પેજને ફોલો કરો અમે દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર છીએ ઉપલબ્ધ તો અમને ત્યાં પણ અમારી સાથે જોડાવો અમારી એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને પ્રાર્થના કરો કે કુદરત આપણને આ આપદા જે આપણા માથે સંકટ તોડાઈ રહ્યું છે એનાથી આપણને બચાવે કેમ કે કુદરત સિવાય બીજો કોઈ આશરો નથી નમસ્કાર